વિનુભાઈ લાડવાવાળાનું બહુ મોટું નામ છે, છેલ્લા 28 વર્ષથી 20 કિલો તો રિટેલમાં જ તમારા જતા રહે છે. વિનુભાઈ લાડવાવાળા એન્ડ સન્સ, રૂપાવટી, ગારિયાધાર. હું લાલજીભાઈ, પણ ખાસ જીગરભાઈ આજે અહીંયા પધાર્યા છે, એમની ટીમ આજે પધારી છે, જે મારા પપ્પાની ખરેખર મેકિંગ, જે એમની કળા અને જે એની કળા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જીગરભાઈ અને એમની ટીમે કરી છે, ખૂબ જ મને ગમ્યું છે. પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ જોવો છો ને એ મારા ફાધર છે, વિનુભાઈ. આજથી 20 વર્ષ પહેલાં ઓન્લી ફોર વિનુભાઈ જ હતા, અને 20 વર્ષ પછી વિનુભાઈ લાડવાવાળા, અને અત્યારે એટલે કે હરેશભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ પ્રજાપતિ, વિનુભાઈ લાડવાવાળા એન્ડ સન્સ કાલે ઉપર હશું ને તો પણ આ આભાર અમે કોઈ દિવસ નહીં ચૂકી શકીએ. આ વસ્તુ લાઈફમાં એકવાર ટ્રાય કરવી જોઈએ, બહુ જ યુનિક ટેસ્ટ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણું બધું ટ્રાવેલ કર્યું અને આવ્યા છે અત્યારે રૂપાવટી ગામમાં, અને અમારી સાથે છે લાલજીભાઈ લાડવાવાળાના, જે એકચ્યુઅલી વિનુભાઈ લાડવાવાળાનું બહુ મોટું નામ છે. છેલ્લા 28 વર્ષથી રૂપાવટી ગામમાં તમે કોઈને પણ પૂછશો, વિનુભાઈના લાડવા એટલે આમાં શું એક્સપોર્ટ પણ થાય છે, અને ઘણા બધા એમના, ઘણા બધા નહીં, મોસ્ટ ઓફ રેગ્યુલર કસ્ટમર છે. એમ જોવા જઈએ તો એડવર્ટાઇઝમેન્ટની કોઈ ટાઈપની જરૂર નથી, પણ આ તો શું કે ગામ ગામના ફૂડને આપણે કવર કરવા માટે અમારી સાથે છે લાલજીભાઈ પોતે, અને લાલજીભાઈનું પણ બહુ સારું એવું નામ છે. તો લાલજીભાઈ, થોડું તમે રૂપાવટી ગામ વિશે તમે કહેજો. લગભગ તો તમે આવ્યા છો એટલે હું પૂરું ગામ બતાવીશ તમને, પણ ટૂંકમાં એકદમ શાંત, એમ એકદમ શાંત, એકદમ નેચર, અને બધી જ જ્ઞાતિના લોકો, બધી જ જ્ઞાતિના લોકો સાથે બહુ મળી મળીને રહેતું ગામ, એમ ટૂંકમાં. અને હું તો બહુ નાનપણથી ટૂંકમાં આમ અહીંયા છું એટલે મને ખ્યાલ છે કે ખૂબ જ મજા આવે, એમ કેમ કે પેલું કહેવાય ને, તમે તો રહેતા હો સિટીમાં અને જે ગામ એ ગામ. જે લોકો અત્યારે સિટીમાં રહે છે એ લોકો બધા પોતપોતાના ગામને મિસ કરતા જ હોય છે, એટલે આ વિડીયો બનાવવા માટે હું અને હિરણભાઈ અમે બંને બહુ ટાઈમથી ટ્રાય કરતા હતા. છેલ્લા 4-5 મહિનાથી અમે લોકો ટ્રાય કરતા હતા, અને છેલ્લે આજે આ ટાઈમ આવી ગયો છે કે જે વિડીયો લેવા માટે હું અને હિરણભાઈ બંને આવ્યા છે સ્પેશિયલ. અને લાલજીભાઈનો બી ખૂબ ખૂબ આભાર કે પૂરેપૂરો સપોર્ટ કરે છે. આજે આપણે મેકિંગ પ્રોસેસ પણ જોઈશું કે લાલજીભાઈના લાડવા, લીસા લાડવા જેને કહે છે એ રીતે લીસા લાડવા. અને અત્યારે શિયાળાની સિઝનમાં અમારી ફેમસ આઈટમ, એમ વાહ, બધું ઘણું બધું છે ટૂંકમાં, પણ તમને બે આઈટમ અત્યારે હાલ બહુ સારી વસ્તુ છે એ બનાવીને તમને બતાવશે ટૂંકમાં. લીસા લાડવા ને ધાબાના લાડવા, ધાબાના કહીએ, લીસા લાડવા કહીએ, પછી પેલા શું ધાબણિયા લાડવા કહીએ, એવું બધું લાડવા તો અલગ અલગ લગભગ 7-8 પ્રકારના લાડવા આપણે બનાવીએ છીએ અલગ અલગ. અત્યારે તો શું સિઝન નથી ટૂંકમાં, કેમ કે કમૂરતા ચાલે ને એટલે માટે, પણ તો મારે તો રેગ્યુલર દુકાન ઉપર, શોપ પર 20 કિલો ડેઈલી રિટેલ, 20 કિલો ડેઈલી રિટેલ મારે જોઈએ. આપણે કોઈ પણ કસ્ટમરને અહીંયા આવું ગરજર વિસ્તારમાં આવ્યું હોય તો આવવા માટેનું એડ્રેસ એક વાર આપી દે. ઓનલી ફોર રૂપાવટીમાં નાનામાં નાનું છોકરું એને પૂછવાનું કે વિનુભાઈ લાડવાવાળાનું ઘર ક્યાં, એમ જે સ્કૂલોની અંદર ફંક્શન હોય ને ત્યારે સોંગ બને વિનુભાઈ લાડવાવાળા, વિનુભાઈ લાડવા સોંગ એવું, એટલે છોકરાઓને ટૂંકમાં વોટ ઉપર નામ છે. ગારિયાધારથી કેટલા કિલોમીટર થાય? 7 કિલોમીટર ખાલી. એટલે આવું હોય તો ગારિયાધારથી પણ અવાય, પાલીતાણાથી પણ અવાય, પાલીતાણાથી સમથિંગ 20 કિલોમીટર, પાલીતાણાથી 20 કિલોમીટર અરાઉન્ડ પડે. આપણે મેકિંગ પ્રોસેસ જોઈએ કેવી રીતે બને છે લીસા લાડવા, અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, ઘણી બધી વસ્તુ તમને જાણવા માટે મળશે. એમની શોપ છે અને ઓર્ડર કરવી, હા આ એમની શોપ છે. ફરસાણ, મીઠાઈ, ટોટલી વસ્તુ. અચ્છા, જેમાં વસ્તુ બધે જાતે જ બનાવે છે. ફરસાણ છે અહીંયા અંદર, આ મીઠાઈના બોક્સ પડેલા છે.
અત્યારે રાડવામાં અમારું નામ છે આ વિસ્તારમાં. આખો આખો કમ્પ્લેટ આ વિસ્તાર જોવો, અહીંથી મહુવા સુધી જાય, આમ લીલ્યા જાય, આમ પાલીતાણા જાય, રાજકોટ, ભાવનગર, સુરત, હવે ઈરાન ઈરાક સુધી બધું મોકલી દીધું છે. બહારના રાજ્યમાં બધે સપ્લાય થઈ જાય છે. એક દિવસમાં 100 મણ લાડવા આપેલા, 100 મણ એક દિવસમાં એક સાથે અમારો રેકોર્ડ છે. 100 મણ ટ્રેક્ટરની લારી ભરી દીધી. આખું ટ્રેક્ટર આવે ને ટ્રેક્ટર. સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર આવે, ત્રણ ગામ નો ગામ જોવાના, આખી લારી ભરેલી લાડવાની. અમારો હાઈએસ્ટ એમ ટૂંકમાં. અને લગભગ એવું તો ના કહી શકું, રેકોર્ડ તોડી નાખે વાંધો ને, બે લારી કરે તો થાય. 1 કિલો લાડવાનો શું ભાવ છે અત્યારે? લાડવાના 1 કિલોના 100 રૂપિયાથી માંડી 300 રૂપિયા સુધીના છે. 100 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય, 300 રૂપિયા સુધી રેગ્યુલર 100 રૂપિયા. કારણ કે હું તમને ખબર ને કે હું BJP સાથે સંકળાયેલો છું. મારો એક ઉદ્દેશ છે કે નાનામાં નાનો વ્યક્તિ મારો લાડવો ખાવો જોઈએ. કારણ કે 100 રૂપિયામાં 16 નંગ લાડવા આવે. કેટલા? વિચાર કરો, તમારા ઘરે ગેસ્ટ આવ્યા, મહેમાન આવ્યા, હે નાનામાં નાના, એટલે 8 વ્યક્તિ આરામથી જમી શકે. 100 રૂપિયાના લાડવામાં 8 વ્યક્તિ આરામથી જમી શકે. એટલે મારું એક ઉદ્દેશ એ જ છે કે ભાઈ નાનો વ્યક્તિ આ લાડવાની ખરીદી કરી શકવો જોઈએ. એમ ટૂંકમાં એકદમ ઇઝીલી તૂટી જાય, એકદમ સોફ્ટ અને અંદરથી ડ્રાય ફ્રૂટ. હસવા ઉપરથી તો સ્વાદ ના ખબર પડી શકે ને. હા, એવો ટેસ્ટ છે. તમને મજા જ આયા કરશે, બીજો લઈ લો. એક વસ્તુ હું જરૂરથી કહીશ કે ઘણા બધા મેં લાડવા કવર કર્યા છે, ફર્સ્ટ ટાઈમ આટલા ટેસ્ટી અને સોફ્ટ, એના માટે કોઈ વર્ડ નથી. લાડવા ઘણી બધી જગ્યાએ ખાધા છે, પણ આ લાડવા તમે એકવાર તમારી લાઈફમાં એકવાર રૂપાવટી ગામમાં. ઘી, અમૂલ ઘી અથવા માહી, એ ઘી અમે બ્રાન્ડેડ જ વાપરીએ, સાલું ઘી નહીં વાપરવાનું કોઈ દે. અડદિયામાં અમે અડદનો લોટ, ડેરી ગામમાં જે ભેંસુનું દૂધ આવે એ જ દૂધ ભરવાનું. દૂધ ઓલું સાલું દૂધ નહીં, કે કોથળીનું દૂધ ન અમે વાપરીએ. વીસ કિલોમાં છે ને અત્યારે 60 લિટર દૂધ જોઈએ છે.
અને 5 કિલો અડદનો લોટ જોઈએ છીએ, 3 કિલો ગુંદર જોઈએ છીએ, 1 કિલો બદામ નાખીએ છીએ, 1 કિલો કાજુ, બાકીનો મસાલો અને 7 કિલો ખાંડ વાપરીએ છીએ. ટોટલ સમથિંગ 20-22 કિલો જેવો વજન થાય એમ ટૂંકમાં. ફાઇનલ માપનો હોય ટૂંકમાં, પણ એવરેજ એવો વજન થાય એમ ટૂંકમાં. ટૂંકમાં એ 400 ખાંડનો ગળાય, જે અમારા વિસ્તારમાં 400 ખાંડનું ગળ પણ એ માપે. અમારી અમારી ભાષામાં એવું ટૂંકમાં કહેવાય કે 400 ખાંડ એમ ટૂંકમાં, સમજી ગયા. સેમ પ્રોસેસ, ખાલી વાળવાની આ પ્રોસેસ. આ લચકો તૈયાર થઈ ગયો. અહીંયા ગામમાં એ આવીએ અને રૂબરૂ કોન્ટેક કરે એટલે એને મળી જાય. આ લાડવા કોઈને લેવા છે, ઘણા બધા મારા સબસ્ક્રાઈબર જે સુરતથી છે, બોમ્બેથી છે, ઇવન આઉટ ઓફ ઇન્ડિયાથી પણ છે, તો એ લોકો જ્યારે આ જગ્યાએ આવે, પાલીતાણા ભાવનગર આવે, તો એક્ઝેક્ટ તમે લોકેશન કહી દો. એક્ઝેક્ટ લોકેશન આપણે ભાવનગરથી આપણે આવીએ, ભાવનગર તો સમથિંગ 60-65 કિલોમીટર, રૂપાવટી ગામ, બરાબર છે. ગારીયાધાર તાલુકો, 101 વિધાનસભા, બરાબર, મારી ભાષામાં 101 વિધાનસભા, ત્યાંથી 7 કિલોમીટર રૂપાવટી ગામ. પછી પાલીતાણા, આપણે જૈન તીર્થધામ ગણાય ને, પાલીતાણાથી એક્ઝેક્ટ 20 કિલોમીટર. ખૂબ જ મોટું સ્થળ છે, કારણ કે શામળા બાપાના નામથી ખૂબ જ મોટું વિખ્યાત છે, બરાબર. અને ગામની અંદર કોઈ પણ ખૂણે આવવાનું અને ખૂણે નાના એવા છોકરાને પૂછવાનું, વિનુભાઈ લાડવાવાળાનું ઘર ક્યાં, ઘર સુધી મૂકી જશે. આ ચેલેન્જ અમારો એક ખૂબ મોટો ઉદ્દેશ છે કે અમે ક્યાંય બહાર નથી જતા, કોઈને બહાર દેવા માટે નથી જતા, અમે અહીંયા જ. કેમ કે સાચી વસ્તુ અને સારી વસ્તુ છે તો લોકો એક્સેપ્ટ કરવા માટે અહીંયા આવવાના જ છે. બહારથી અલગ અલગ તાલુકાઓમાંથી, અલગ અલગ ગામડાઓમાંથી, આજુબાજુના એરિયામાંથી લોકો આવે જ છે, કેમ કે સારી વસ્તુ છે એટલા માટે. બાકી લાડવા એક નોર્મલ વસ્તુ છે, અમે કોઈ એવી યુનિક આઇટમ નથી બનાવતા. હરેક જગ્યાએ લાડવા બને છે, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, હરેક જગ્યાએ લાડવા બને. કોઈ કોઈ ખૂબી નથી, લાડવા બનાવી કોઈ ખૂબી નથી, પણ ટૂંકમાં અમારી પાસે એવી ટૂંકમાં બનાવવાની રીત છે કે સારી વસ્તુ વાપરીએ છીએ, સારી વસ્તુ બનાવીએ છીએ, એટલે લોકો એક્સેપ્ટ કરે છે, કારણ કે સારું છે એટલે લોકો આવે છે. વિનુભાઈ વિશે તો ઘણી બધી જાણકારી મળી, પણ તમે પણ તમારા વિશે થોડી ઘણી જાણકારી આપો. જીગરભાઈ, ખરેખર મારે મારી માહિતી આપી તો કોઈ અનુકૂળ ન કહેવાય, પણ ગુજરાતના સમસ્ત પ્રજાપતિ સમાજ ખૂબ સારી રીતે ઓળખે છે અને સમાજે ખૂબ સપોર્ટ આપ્યો છે. ઘણા બધા ફંક્શનોમાં લગભગ તમે વિડીયો જોયા હશે, ફોટા જોયા હશે સોશિયલ મીડિયા ઉપર અને ઘણા બધા અખબારો ઉપર, બરાબર છે. એટલે લોકો ઘણા બધા સમાજ થ્રુ મને ઘણા બધા ઓળખે છે. અને અત્યારે જ હમણાં જજી મને અમારા જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળિયા દ્વારા ખૂબ મોટી, અને આપણા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા ખૂબ મોટી જવાબદારી, મને જિલ્લા મહામંત્રી તરીકે, યુવા મોરચામાં જિલ્લા મહામંત્રી તરીકે, ખૂબ નાની જ્ઞાતિ હો, પ્રજાપતિ સમાજ એટલે તમને તો ખ્યાલ જ હશે, ખૂબ નાની જ્ઞાતિ અને આવડી મોટી જવાબદારી મળી છે, એટલે પાટીલનો પણ આભાર માનું છું. અને સમાજ ખૂબ જ એક્સેપ્ટ કરે છે, કારણ કે સમાજના દરેક કાર્યોમાં હું સાથે હોઉં છું અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘમાં સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી છે. અને સમાજની ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, પણ રાજકીય અને સમાજ તરીકે ટૂંકમાં પહેલેથી એમ ટૂંકમાં મને રસ છે, લોકોની સેવા કરવી મને પહેલેથી એમ ટૂંકમાં ભાવ છે એમ. બસ બીજી તો કંઈ મારી માહિતી તો નથી, બાકી તો પપ્પા છે અને પપ્પાના હિસાબે હું છું ટૂંકમાં. યુટ્યુબ પર જોતા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પર જોતા હોય, પેજ લાઇક ને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો. અને આવી રીતે મોજ કરતા રહો, હું પણ તમને અલગ અલગ સિટીની, અલગ અલગ ગામડાની મોજ કરાવતો રહીશ. ચલો, બાય બાય.